સુરત શહેર માં કિન્નરો દ્વારા દાપુ ઉઘરાવાને લઈને અવારનવાર સર્જાતી બબાલ વચ્ચે આજે કિન્નરો દ્વારા ખોટી હેરાનગતિને ને લઈને પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કિન્નરો દ્વારા દાપુ ઉઘરાવા વાળાને લઈને સર્જાતી બબાલની વચ્ચે નાણાવટ વિસ્તારમાં મોલી કુવર અને સિમર કુંવર કિન્નરો દ્વારા સારા કિન્નરો હેરાન કરવામાં આવી રહ્યા છે પોલીસ કઠિન માણસો સાથે લઈને આ કિન્નરો દ્વારા ધાક આપી હેરાન કરવામાં આવી રહ્યા છે આ પ્રોબ્લેમ એ થયેલી છે અમારા સમાજની અંદરના મતલબ એક બે એવા કિન્નરો છે એ લોકો ખોટા નશાની અંદર ખોટી વસ્તુઓની અંદર આવી ગયા હતા જે બહાર રહે છે એ લોકોના એમાંથી અને એ લોકોને અમે એટલું કીધું કે તમે ખોટા નશાને આ બધી વસ્તુઓમાંથી દૂર થઈ જાવ એવી સારી સલાહ આપવામાં આવી એ છતાં પણ એ લોકો સામેથી એમ કે છે કે નહીં અમે તો અમારી રીતે જેવી જીવન જીવવું છે એવું જીવીશું એના માટે પણ હા કહેતા એ લોકો નિકિતા કુંવર છે આંચલ કુંવર છે અને સાધના કુંવર છે એ લોકોના ઘર જઈ જઈને માથા પછાડતા હતા ત્યાં પોતાની જાતને ઈજા આપતા હતા અને કહેતા હતા કે તમે જો અમને અમારી રીતે મનમાની નહીં કરવા દો તો અમે અમે તમને હેરાન કરીશું પરેશાન કરીશું તમારી સામે તમે અમને માર્યું છે ને હેરાન કર્યું છે એવા તમારી સામે ફરિયાદો કરીશું એમની સામે અમે પહેલાંથી જ જઈને ચોક બજારની અંદર ને લાલગેટના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી લીધી હતી કે જો એ લોકો આવી રીતે નશો કરે છે ને ખોટા રસ્તે છે એ લોકો કંઈ બી પોતાની જાતને નુકસાન કરી શકે છે અને એ નુકસાન પછી અમારું નામ આવી શકે છે એટલે અમે જેટલા થઈ શકે એટલા એની સામે પહેલાથી પગલાં લેવા હતા એ બધાને ફોન કરીને પરેશાન કરે છે ગાળો આલે છે પોતાની જાતને ઇજા પહોંચાડે છે એવા ઈસમો કે જે ગુંડા એ લોકોને પોલીસ બનાવીને અમારા ઘરના દરવાજે લાવે છે એની સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે એ લોકો જે અમને ગાળો આલે છે દાદાગીરી બતાવે છે એના અમારી પાસે રેકોર્ડિંગો પણ છે વિડીયો પણ છે કે એ લોકો પોતાનું માથું પોતાના હાથથી ફાડે છે અમારે ફક્ત એટલું કેવું છે કે જ્યારે સુરતની અંદર પ્રોબ્લેમ હતી કંઈ પણ કિન્નરોને લઈને ત્યારે પોલીસ દ્વારા અમાનો અમારો સહકાર લેવામાં આવેલો ને અમે બી ઉષ્માભેર એમને બધી રીતે સાકાર આપ્યો હતો ત્યારે અમને એ પણ પૂછવામાં આવેલું કેવા કિન્નર છે કાં રહે છે અસલી છે નકલી છે આ છે બધી રીતે અમે મદદ કરી હતી આજે આવા કિન્નરોની સામે અમને પોલીસની મદદની જરૂર છે ને અમે કમિશનર સાહેબની બી એટલી જ અરજી કરીએ છીએ કે જે આવી રીતે રાત્રે બાર ભટકતા ખોટા કામ કરતા અને જે દાદાગીરી બતાવતા હોય એવા કિન્નરોની સામે કડકથી કડક પગલાં લે અને અમે આજે પગલાં રહી રહ્યા છે તો અમારો સહકાર આપે નાનપુરા વિસ્તારમાં રહેતા નમ્રતા કુંવરે જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ નાણાવટમાં અમને ખૂબ તકલીફ પડી હતી સીમર કુંવર અને મોલી રાત્રે ફરે છે ખોટા કામ કરે છે નસો કરે છે જેથી બીજાને તેની અસર થાય છે આ બંને કથિર કિનારો અન્ય કિનારોના ઘરની બહાર જઈને દાદાગીરી કરે છે ફસાવાની ધમકી આપે છે આ બંને પોલીસના કથિર માણસો સાથે લઈને જાય છે અને ધમકી આપીને ખોટા કેસમાં ફિટ કરી દેવાના પ્રયાસો પણ કરે છે જેથી ચોક બજાર પોલીસમાં અરજી આપ્યા બાદ પોલીસ કમિશનર પાસે ન્યાયની મદદ માંગવા આવ્યા છે મારું નામ આચલ કુંવર મમતા કુંવર કહા રહેને કા મેરા ચોક બજાર કે હાદસા હુઆ આપ લોકો સાથે ઓર કોન યે હુઆ હે દો કિન્નર એક સિમર અર એક મોલી કરકે દો કિન્નર હે पाँच दिन से वो लोग आके हमारे घरों पे हमें बोलते कि तुम हमें रख लो तुम हमें रख लो तो हमने ये कहा कि बेटा तुम एमडी का नशा करते हो तुम ये नशे में घूमते हो तो हमारे वहाँ ऐसे किन्नरों की एंट्री नहीं है कि हमारे ऊपर भी हमारे गुरु बैठे हैं उन्हें हमको जवाब देना पड़ता है तो हमने उन्हें चोखा मना कर दिया कि बेटा तुम्हारा नशे में चलेगा नहीं घोड़ादरा में अभी जो कांड हुआ ठीक है हम ना चाहते कि ऐसा कांड अभी कभी दोबारा हो ये लोग पीपी के जाते अगर किसी को इन्होंने कुछ गलती से कुछ कर दिया तो हमारे तो रोज़ी रोटी पे ख़तरा है इसके लिए हमने उनको मना कर दिया तो वो हमारे घर पे आ रहे चार दिन से दीवारों में सर फोड़ रहे वो मीडिया को वीडियो भी दे दिया हमने खुद अपने सरों पे मार रहे और ये कह रहे कि तुमने तुमने हमको हिजड़ा बनाया हम लोगों पर इंजाम ले रहे वो लोग आपने कोई पुलिस केस कुछ हमने हो? पुलिस केस किया क्या लाल गेट में एक चौक बाजार में कितने किया? हमने किया तीन दिन हो गया आज तो पुलिस वाले ने कुछ कार्य की कोई अभी तक, की तक हम है? पे कोई पुलिस का कॉल नहीं आया कोई कार्यवाही हुई नहीं है सो नंबर पे भी कॉल किया था उनको उनको से से निकालने के लिए फिर पुलिस वाले लेके गए सो नंबर पे कॉल किया था तो अच्छा किन किन लोगों को यहाँ पे लेके आते हैं और कैसे आते हैं क्या यहाँ कौन से कौन से लोगों को लेके आते हैं आपके घर पे और कैसे आते हैं वो हमारे घरों पे कोई भी रिक्शा वालों को लेके आ रहे माँ बाप को लेके आ रहे और क्या पता कोई पुलिस वालों के जो लड़के लोग रिक्शा चलाते उनको लेके आ रहे हैं माँ बापों को मार रहे और हमको सी भी बात तुम हमें मारो तुम हमें मारो हम क्यों मारेंगे किसी को या तो हमें रख लो अगर तुम हमें रखोगे तो हम फांसी खा लेंगे और हम मर जाएंगे उन्होंने लाल गेट पुलिस वालों के मुंह पे ये बात बोला है कि हम फांसी ला के मर जाएंगे और इनको फंसा देंगे साहब ने सबने सुना है ये बात अच्छा ये कहा के रहने वाले ये लिंबायत के रहने वाले और ये कौन से ग्रुप के है ये हमारे ग्रुप में पहले महीना पहले थे हमारे ग्रुप में तो नशे की आदत तो हम लोगों ने इनको निकाल दिया बेटा नशे वाले हमारे किन्नर समाज में चलते नहीं है हम लोग ऐसा को रखते ही नहीं है नशे वालों को तो फिर वो लोग चार पांच महीने तो घूमे इधर उधर पता नहीं क्या दारू का धंधा किए क्या 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 करते रहे हमने तो उनको कभी मुंह लगाया ही नहीं अब वो पता नहीं चार दिन से यहाँ पे आ रहे अभी आप आगे क्या करने वाले

અગાઉ જારે પોલીસે અમારી પાસે સહકાર માંગ્યો ત્યારે અમે પૂરો સહકાર આપ્યો હતો અમે અમારી સંપૂર્ણ ડિટેલ આપી હતી શહેરમાં વસતા તમામ કિન્નરો અંગે માહિતી માંગતા અમે પૂર્ણ સહકાર આપ્યો હતો તેમ હવે અમારી હેરાનગતિ થતી હોવાથી પોલીસ પાસે અમે સહકાર માંગી રહ્યા છીએ કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત